हेलो फ्रेंड्स, धोरण 11 आप दसमू चैप्टर शुरू करूँ छे। जेमां गया लेक्चर में आप श्यांता बळ विषे जोई गया हता। श्यांता गुणांक पण डिफाइन करी चूक्या हता, तेनी जुदी जुदी एप्लिकेशनों जोई हती। हवे आजे आपणे आ चैप्टरनो छेल्लो टॉपिक छे जे ए जोवानो छे, जे छे पृष्ठ ताण। तो पृष्ठ एटले शू? तो कोईपण एक सपाटी ने ज्यारे लेवामां आवे छे त्यारे ते શું તરીકે વર્તે છે? પૃષ્ઠ તરીકે વર્તે છે। હવે આ સપાટી પર લાગતું બળ અથવા તો દબાણ, સોરી તાણ, એટલે કે તણાવ બળ એક ટાઈપનું, જેને પૃષ્ઠ તાણ કહે છે। પણ આપણે તેની એક્ઝેક્ટ વ્યાખ્યા જોઈએ તો પૃષ્ઠ તાણ ડિફાઈન કરવા માટે, એટલે કે પૃષ્ઠ તાણ વ્યાખ્યાયિત કરવા માટે, અહીં તમને એક પાત્રમાં પ્રવાહી ભરીને દર્શાવવામાં આવ્યું છે। जेनी सपाटी पर जे बळ लागे छे, ताण बळ, तणाव बळ, तेने पृष्ठताण कहे छे। हवे आपणे तेनी डेफिनेशन जोईए तो अहीं एक पात्रमां प्रवाही भरेलू छे, तेनी सपाटी पर जो आपणे एकम लंबाईनी रेखाने कल्पना करवामां आवे तो शुं छे के रेखानी एक बाजु रहेला कण अणुओ बीजी बाजु पर रहेला अणुओ उपर सपाटी ने लंबरूपे अने सॉरी रेखा ने लंबरूपे अने सपाटी ने समांतर जे बळ लगावे छे तेने पृष्ठताण कहे छे। ते सपाटीनुं पृष्ठताण कहे छे, सरफेस टेन्शन जेनो इंग्लिश नेम छे। फरीथी जोई लईए, आकृतिमां दर्शाव्या प्रमाणे પ્રવાહીની મુક્ત સપાટી ઉપર, એટલે કે આ પ્રવાહીની જે સપાટી છે તેની ઉપર એકમ લંબાઈની જો રેખા કલ્પવામાં આવે તો એક બાજુ પર રહેલા અણુઓ, એટલે કે રેખાની એક સાઈડના અણુઓ બીજી સાઈડના અણુઓ ઉપર રેખાને લંબરૂપે, એટલે આ જે લંબ નાની નાની રેખાઓ દર્શાવી છે તે તેના પર લાગતા બળની નિશાની છે, એટલે કે રેખાને લંબરૂપે તથા સપાટીને સમાંતર જે બળ લગાડે છે તેને સપાટીનું પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન કહેવામાં આવે છે। હવે આપણે એના વિશે આગળ જોઈ લઈએ તો પૃષ્ઠતાણ જે છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। એકમ લંબાઈની રેખા જો કલ્પવામાં આવે તો એક તરફના અણુઓ બીજી તરફના અણુઓ ઉપર અમુક શરતોને આધીન જે બળ લગાવે છે તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે, જે છે સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એલ, જ્યાં એફ બરાબર s ઇન્ટુ એલ થાય છે। પૃષ્ઠતાણનો એકમ છે ન્યૂટન પર મીટર, જે તેનો SI એકમ છે। ડાઇન પર સેન્ટીમીટર, જે તેનો CGS એકમ પદ્ધતિમાં એકમ છે। તેનું પારિમાણિક સૂત્ર મિત્રો તમે જાતે પણ કરી શકો છો, બળનું પારિમાણિક સૂત્ર ભાગ્યા લંબાઈનું પારિમાણિક સૂત્ર, એટલે M1 L0 T-2 એ શું છે? પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર। હવે પૃષ્ઠતાણની ઘટના સમજાવતા કેટલાક ઉદાહરણો વ્યવહારિક જીવનમાં પણ આપણે જોઈ રહ્યા હોઈએ છીએ પણ આપણને ખબર હોતી નથી, તો આજે આપણે તેને રિવાઇઝ કરી લઈએ। તો નંબર એક શું છે? પ્રવાહીની સપાટી પર સોયનું તરવું તે પૃષ્ઠતાણની ઘટનાને આભારી છે। નંબર બે, વરસાદના ટીપાનો આકાર ગોળ આકાર હોય છે તે પણ પૃષ્ઠતાણની ઘટનાને આભારી છે। નંબર ત્રણ, કેટલાક જંતુઓ પાણી ઉપર જે ચાલવાની ક્રિયા કરે છે આ પાણી પર ચાલવાની જંતુઓની ક્રિયા એ પણ પૃષ્ઠતાણને આભારી છે। હવે એના વિશે આગળ જોઈએ તો પૃષ્ઠતાણની જે ઘટના છે એ તાપમાન ઉપર આધાર રાખે છે। જે લખ્યું છે કે ક્રાંતિ તાપમાન એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચરે પૃષ્ઠતાણનું મૂલ્ય શૂન્ય હોય છે અને પાણીનું ક્રિટિકલ ટેમ્પરેચર TC બરાબર 37.4°C। તો મિત્રો આ ચર્ચા થઈ આપણી પૃષ્ઠતાણ વિશેની। હવે આ પૃષ્ઠતાણને લગતા કેટલાક આપણે ઉદાહરણ જોવાના છે, કેટલાક એપ્લિકેશન જોવાની છે, તો આ તમે એક વખત રિવાઇઝ કરી લેશો, નોટબુકમાં જ નોટ કરવું હોય તો પણ કરી લેશો, ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી પર જઈએ। તો હવે મિત્રો આપણે પૃષ્ઠતાણને આધારિત એક નવી થિયરી જોઈએ, જે પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે તમને, કે સંપર્ક કોણ એટલે શું?
તે સમજાવો અને સંપર્ક કોણના મૂલ્યો ધન કે ઋણ એના ઉદાહરણ આપી સમજાવો. તો સૌથી પહેલાં અહીંયા તમને આકૃતિની અંદર પહેલી એક ફિગર આપી છે, તે કઈ છે? તો કે કમળની પાંખડી ઉપર પાણીનું ટીપું કઈ રીતે રહે છે અને પ્લાસ્ટિકની પ્લેટ ઉપર પાણીનું ટીપું કેવો આકાર ધારણ કરે છે તે તમને આકૃતિમાં સમજાવવામાં આવ્યું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને બે ફિગર આપવામાં આવી છે. એક તો છે કમળની પાંખ ઉપર પાણીનું ટીપું કયો આકાર ધારણ કરે છે અને પ્લાસ્ટિક પ્લેટ ઉપર પાણીનું ટીપું. હવે આપણે થિયરી જોઈએ તો પ્રવાહીની સપાટી ઉપર બીજા માધ્યમની સપાટીના સંપર્ક પાસે કેવી આકાર ધારણ કરે છે? વક્રાકાર, એટલે કે ગોળ આકાર ધારણ કરે છે. ફરીથી રિપીટ કરી લઈએ તો પ્રવાહીની સપાટી બીજા માધ્યમની સપાટીને જ્યારે સ્પર્શે છે ત્યારે તેનો આકાર વક્રાકાર હોય છે, જે આપણે સમજીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. તો સંપર્ક કોણની વ્યાખ્યા હવે જોઈ લઈએ. સંપર્ક સપાટી પાસે, એટલે કે સંપર્ક બિંદુ પાસે પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને ઘન સપાટી પાસે પ્રવાહીની અંદર જે કોણ રચાય છે તેને સંપર્ક કોણ કહેવામાં આવે છે, જેને થીટા વડે દર્શાવવામાં આવ્યો છે. આકૃતિમાં જોયું તે પ્રમાણે સંપર્ક બિંદુ પાસે, એટલે કે આ જે ટચિંગ પોઈન્ટ છે સંપર્ક બિંદુ પાસે પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક, પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને ધન સપાટી વચ્ચે, અને ધન સપાટી વચ્ચે પ્રવાહીની અંદર જે કોણ રચાય છે, એટલે કે આ જે પાણીનું ટીપું છે તેની અંદર જે ખૂણો રચાયો તેને સંપર્ક કોણ કહેવામાં આવે છે, જેને થીટા વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે વન બાય વન આકૃતિ ઉપરથી સમજીશું કે સંપર્ક કોણ જે છે એ ધન હોય તો શું થાય અને સંપર્ક કોણ ઋણ હોય તો શું થાય, કઈ ઘટના બને છે. તો સૌથી પહેલાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે નામ નિર્દેશન સમજી લઈએ. તો કે એસ એલ એ ઇઝ ઇક્વલ ટુ પ્રવાહી હવાનું આંતર સપાટીનું પૃષ્ઠતાણ. નંબર બે, એસ એસ એ ઇઝ ઇક્વલ ટુ શું છે? ઘન અને હવાનું આંતર સપાટીનું પૃષ્ઠતાણ દર્શાવે છે. બીજું આપણે સમજી ગયા. ત્રીજું જોઈએ, એસ ઓફ એસ એલ ઇઝ ઇક્વલ ટુ ઘન પ્રવાહીનું આંતર સપાટીનું પૃષ્ઠતાણ. હવે આના ઉપરથી આપણે કહી શકીએ કે સંપર્ક રેખા પાસે આ ત્રણેય બળો જે છે, એટલે કે એસ એલ એ, એસ એસ એ અને એસ એસ એલ, એ સંતુલનમાં હોવા જોઈએ. એટલે કે જે સંપર્ક રેખા તમારી જે છે તે જગ્યાએ સંપર્ક બિંદુ પાસે ત્રણેય બળો એક સંતુલનમાં હોવા જોઈએ. હવે આપણે વન બાય વન એક એક આકૃતિ સમજીશું. તો આકૃતિ એક ઉપરથી, એટલે કે ઉપરની પહેલી આકૃતિ જે છે કમળની પાંખડી ઉપર પાણીનું ટીપું તે આપણે સમજીએ. તો આની આકૃતિમાં તમે જોઈ શકો છો કે એસ એસ એ પ્લસ એસ એલ એ કોસ 180 માઇનસ થીટા. હવે 180 માઇનસ થીટા કેમ લખેલું છે મિત્રો? તો આખો જે ખૂણો છે એ 180 છે, પરંતુ આપણે આટલો જ ખૂણો જોઈએ છીએ, તો તેને આપણે શું કરીશું, 180માંથી બાદ કરી લઈશું. તો આપણને શું મળશે? સંપર્ક કોણનું મૂલ્ય મળે છે. હવે અહીં આપણે જોઈએ તો પહેલા ફિગરમાં સંપર્ક સપાટી પાસે ત્રણેય બળોનું સંતુલન દર્શાવવામાં આવ્યું છે. તો કે એસ એસ એ ઇઝ એક્સ એસ એસ એ પ્લસ એસ એલ એ કોસ 180 માઇનસ થીટા બરાબર શું થશે તેનું સમતુલ્ય બળ? એસ એસ એલ હવે કોસ 180 માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા થાય છે, એટલે કે કોસ 180 માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટા, જે તમારે યાદ રાખવાનું છે. તો કે એસ એસ એ માઇનસ એસ એલ એ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એસ એસ એલ. હવે આપણે અહીં જોઈ શકાય કે એસ એસ એલનું મૂલ્ય જે છે એ કોના કરતાં નાનું છે? એસ એસ એ કરતાં નાનું છે. કેમ કે આ મોટામાંથી કંઈક તમે બાદ કરશો તો તમને એસ એસ એલ મળે છે, જેથી એસ એસ એલ ઇઝ લેસ દેન ઓફ એસ એસ એ. અહીં થીટા કેવો બને છે? ઋણ બને છે. માઇનસ કોસ થીટા આપેલું છે, થીટા બરાબર ઋણ છે. જો થીટા બરાબર ઋણ તો તે શું બને છે? ગુરુ કોણ બને છે. અહીંયા જે થીટા છે તમારો એ કેવો છે? ગુરુ કોણ બનાવે છે, જે તમને આકૃતિમાં પણ દર્શાવવામાં આવ્યું છે. જેનું મૂલ્ય 90 કરતાં મોટું હોય
તે ગુરુ કોણ કહેવાય, અને જેનું મૂલ્ય 90 કરતા નાનું હોય એ લઘુ કોણ કહેવામાં આવે છે. જો થીટા ગુરુ કોણ હોય તો શું થાય છે? તો કે પ્રવાહીની સપાટી એ ઘન પદાર્થની સપાટીને ભીંજવતું નથી. એટલે કે જે પ્રવાહી છે એ ઘન પદાર્થની સપાટીને ભીંજવતું નથી. જેની ઘટનાને આધારિત આપણે ઉદાહરણ જોઈ લઈએ તો પારો અને કોઈ પણ ઘન સપાટી, નંબર 2 બતકની પાંખ અને પાણી, જેમાં થીટા ગુરુ કોણ હોય છે, જેથી બતકની પાંખ જે છે એને પ્રવાહી ભીંજવી શકતું નથી. નંબર 3 કમળની પાંખડી અને પાણી, એ પણ આપણે જોઈ ગયા ઉદાહરણ. નંબર 3 રેઇનકોટ અને પાણી, રેઇનકોટ જે છે એ પલળી જતો નથી, જેમાં થીટા કેવો હોય છે, ગુરુ કોણ હોય છે, જેથી પ્રવાહી જે છે એ ઘન પદાર્થની સપાટીને ભીંજવી શકતું નથી અને આપણે વરસાદથી બચી શકીએ છીએ. આગળ કાચ અને પારો, આમાં પણ થીટા, આ બધી જે ઘટનાઓ છે મિત્રો એમાં થીટા ગુરુ કોણ હોય છે, જેથી પ્રવાહી જે છે એ ઘન પદાર્થની સપાટીને ભીંજવી શકતું નથી. હવે આપણે બીજા નંબરની ફિગર જોઈએ તો બીજી ફિગરમાં તમે જોઈ શકો છો કે SSL પ્લસ SLA કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ SSA. અહીંયા 180 નથી લીધેલું, કેમ કે ઓલરેડી તે જે છે લઘુ કોણ દર્શાવે છે, થીટા 180 કરતા નાનો છે. ગુરુ કોણ હોય તો જ મિત્રો આપણે તેને 180માંથી બાદ કરવાના હોય છે. તો અહીંયા આપણે કોસ થીટાનું મૂલ્ય જોઈએ તો કોસ થીટાને સૂત્રનો કરતા બનાવીશું તો શું આવશે મિત્રો, SSL માઇનસ SSA ભાગ્યા SLA. અહીં તમે જોઈ શકો છો કે SSLનું મૂલ્ય જે છે એ SSA કરતાં નાનું બને છે, અથવા તો SSA ઇઝ ગ્રેટર ધેન SSL, જેથી થીટા કેવો બને છે, લઘુ કોણ બને છે, અને પ્રવાહી જે છે એ ઘન પદાર્થની સપાટીને ભીંજવી શકે છે. સોરી અહીંયા મારાથી ઊંધી નિશાની થઈ ગઈ છે. SSL ઇઝ ગ્રેટર ધેન SSA, જેથી થીટા કેવો છે, ધન છે અને લઘુ કોણ છે. જો થીટા લઘુ કોણ હોય તો પ્રવાહી જે છે એ ઘન પદાર્થની સપાટીને ભીંજવી શકે છે. એના ઉદાહરણ જોઈએ તો નંબર 1 કાચ, પ્લાસ્ટિક કે બીજા પદાર્થો સાથે પાણી ફેલાય છે, અથવા તો પાણીનું ફેલાવું. નંબર 2 કેરોસીન કોઈપણ સપાટી પર ફેલાય છે, જે પણ વ્યવહારિક ઉદાહરણ છે, તમે ક્યારેક જોયું બી હશે. બીજું એક નાનકડો એવો ક્વેશ્ચન છે જે હું તમને હોમવર્કમાં આપીશ કે સંપર્ક કોણની થિયરી બરોબર સમજી લેશો એટલે તમને એના ઉપરથી એક ક્વેશ્ચન આપું છું કે સાબુ અને ડિટર્જન્ટથી કપડાં સહેલાઈથી કેમ ધોઈ શકાય છે. જે સંપર્ક કોણની થિયરીને આધારે ક્વેશ્ચન તમારે લખીને મને મોકલાવવાનો રહેશે. તો મિત્રો હવે હું જે બાકી ટોપિક રહ્યા છે તેની નોટ્સ તમને મોકલાવીશ, દાખલાઓની નોટ્સ પણ તમને મોકલાવીશ. આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. એકમ કસોટીમાં પણ આ ચેપ્ટર દર્શાવવા મૂકવામાં આવ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે નેક્સ્ટ ચેપ્ટર દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો વિશે આપણે જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ. આજે જે ભણાવ્યું છે તે હોમવર્કમાં મને મોકલાવવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.